વલસાડ ડિસ્ટ્રિક્ટ એસોસિએશનના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ગુજરાત અને પંજાબની ટીમ વચ્ચે રણજી ટ્રોફી મેચનો પ્રારંભ થયો હતો. ગુજરાતની ટીમ ચોથી મેચ ચાલુ રણજી ટ્રોફી મેચમાં રમશે, જ્યારે પંજાબ ત્રીજી મેચ રમશે. પંજાબ અગાઉ આ સિઝનમાં એક મેચ હારી ગયું હોવાથી પંજાબની ટીમ આ મેચ જીતવા તમામ પ્રયાસો સાથે મેચ રમશે. ગુજરાતની ટીમ આ સિઝનમાં એક પણ મેચ હાર્યું નથી. પંજાબ કરતા ગુજરાતની ટીમ પોઈન્ટથી આગળ છે. ગુજરાતની ટીમને હોમપેજ તરીકે ગણાતા સરદાર પટેલ સ્ટેડિયમ ગણવામાં આવે છે, જેથી ગુજરાતની ટીમનો દબદબો વધારે રહેશે. વલસાડ જિલ્લાના બે ખેલાડીઓ ગુજરાતની ટીમમાં રમી રહ્યા છે, જેમાં અરઝાન નાગવાસવાલા અને સિદ્ધાર્થ દેસાઈ વલસાડના ખેલાડીઓને સ્થાન મળ્યું છે. ચાર દિવસ માટે ગુજરાત ને પંજાબ વચ્ચે રણજી ટ્રોફી મેચ છે. દર વર્ષે આવે છે, પણ આ વખતે બંને ટીમો સારી છે. પંજાબની ટીમ બી ઘણી સારી, એમાં સિદ્ધાર્થ કૌલ, મયંક માર્કંડે જેવા આઈપીએલના ઘણા ખેલાડી છે. ગુજરાતમાંથી પ્રિયંક પંચાલ, સિદ્ધાર્થ દેસાઈ, વલસાડનો તેજસ પટેલ બી બહુ પ્રોમિસિંગ છે. બંને ટીમો સારી છે અને બંને ટીમોને આ જીતવી આવશ્યક છે. બીકોઝ આગળ ગુજરાત તો પોઈન્ટમાં આગળ છે, પંજાબ એટલું આગળ નથી. પંજાબ બંને પ્લેયર ગુજરાત ત્યાં ચોથી મેચ છે, પંજાબની ત્રીજી મેચ છે. દશા કદી પંજાબ માટે વધારે કારણ કે પંજાબ આગળ હારી ગયું છે. ગુજરાત તો પોઈન્ટમાં આગળ છે, તે બી અહીં જાળવી રાખવા માટે પ્રયત્ન કરવો પડશે અને જીતવું પડશે. પંજાબ પાછળ છે એટલે એ લોકો મળીને પ્રયાસ કરીને વિજય વ્યવસ્થા. આ વખતે હોટસ્ટાર ઉપર લાઈવ છે, જેમાં લગભગ 11-12 કેમેરા જેવા લાગવાના છે. એ ઓલ સેટ થઈ ગયું છે, આપણું બધું ડોમ્બી બની ગયું છે અને આ કોમેન્ટ્રી બોક્સ બધું કમ્પ્લીટ, વી આર રેડી. એટલે લોકો મોટી સંખ્યામાં હાજર રહે એવું કીપર આઉટ કરેલું છે. એ ચોક્કસ આશા છે કે લોકો આવશે. આ મેચ ખૂબ જ રસાકસી ભરી છે, તે છતાં પણ આપણે કોઈ ટિકિટ રાખવામાં આવેલ નથી. બધી પૂરતી વ્યવસ્થા કરેલી છે. પ્રેક્ષકોને ખાસ વિનંતી છે, સારી મેચ છે, લાઈવ ટેલિકાસ્ટ છે, તો મોટી સંખ્યામાં હાજર રહે. અને અનુભવ વલસાડ માટે તો આગળ થઈ ગયો છે, પણ ઘણા વખતથી લાઈવ થયું નથી. લાઈવ મેચનો લાભ